કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્ર સિંહ વાઘેલા આપ સર્વનો અમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા ની અંદર બધી જ સંખ્યાઓની સમજૂતી મેળવી હતી આગળના વિડિયો લેક્ચરમાં। તો હવે આ વિડિયો લેક્ચર ની અંદર યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ની સમજૂતી મેળવીશું। તો આ વિડિયો શરૂ કરું એ પહેલા જો આપ અમારી YouTube ચેનલ પર નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકોનને હિટ કરો, તથા जो आपने हमारा वीडियो सारा लगे तो लाइक शेयर और कमेंट कर सको। तो आज नो वीडियो लेक्चर शुरू करूं। यूक्लिड नो भागाकार नो पूर्व प्रमेय जेने पहला चैप्टर में प्रमेय 1.1 यो टाइटल आपेलु छे, बराबर। तो हवे आ जे छे तो पहला नु विधान समझिए कि आपेला धन पूर्णांको, आपेला धन पूर्णांको ए अने बी ने संगत अनन्य, ए अने बी ने संगत अनन्य અનનોન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર dq plus r થાય, જ્યાં 0 less than or equal to r less than b, બરાબર। તો આપણે આ ધ્યાન રાખવાનું છે। તો હવે આને થોડું સમજીએ કે a ने b વડે ભાગીએ તો ભાગફળ q મળે, શેષ r મળે। તો આ જે છે a બરાબર b ગુણ્યા q plus r એ આ રીતે લખાય। હવે એમાં આપણે શું સમજૂતી આપેલી છે કે 0 less than equal to r, તો એનો મતલબ એ થયો કે 0 અને r એટલે શેષ, બરાબર। તો આ બંને સરખા હોઈ શકે છે। હવે આને જો આપણે નાના ત્રણની રીતે લખીએ તો અંદર છે ને ભાજ્ય કહેવાય, बाहर से भाजक कहवाय, ऊपर से भागफल कहवाय, अने जे छेल्ले बचे बराबर एने शेष कहवाय, बराबर। तो आ ए वस्तु थई गई, भाज्य बराबर भाजक गुणिया भागफल तथा शेष, ए बराबर बी गुणिया क्यू प्लस आर, बराबर। तो आ गणित अंदर लखवानी एक स्टाइल छे, ओके। तो हवे जरा ए प्रमाण आपणे जोईए तो समझिए कि शेष तमारी 0 જેટલી અથવા 0 થી મોટી હોઈ શકે છે, અને જે શેષ છે એ ભાજક કરતા ઓછા હોઈ શકે છે, બરાબર। આને જો તમારે આમ લખવું હોય તો આ રીતે પણ તમે લખી શકો, 0 less than equal to r એટલે શેષ અને b એટલે ભાજક, બરાબર। b એટલે ભાજક, તો શેષ તમારી 0 હોઈ શકે છે। તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ સપોઝ તમે 7 8 અને 9, બરાબર, આ ત્રણેય ને તમે 3 વડે ભાગો છો, તો અહીંયા તમને ક્લિયર થઈ જશે 3 2 6 શેષ પછી 1, 3 2 6 શેષ પછી 2, 3 કરી 9 શેષ પછી 0। તો જુઓ આ ત્રણેય ની અંદર આપણે આ રીતે લખીએ તો શું લખાય, 0, બરાબર, ઓકે। હવે 0 less than, હવે આ આપણી શેષ છે, બરાબર। તો શેષ મોટી છે, લેસ ધેન b, b એટલે આપણા ભાજક થાય 3, તો આ રીતે લખાઈ ગયું। કેમ, કારણ કે આમાં શેષ સરખી નથી, શેષ અને 0 સરખા નથી, એટલા માટે 0 લેસ ધેન 1 લેસ ધેન 3 લખાય, બરાબર। આ એક માટે થયું। હવે એ અહીંયા લખીએ, શેષ કેટલી છે 2, એટલે 0 કરતા 2 મોટા, બરાબર, અને 3, તો આ થઈ ગયું, ઓકે। હવે એ રીતે અહીંયા કે હવે આની અહીંયા જોવા જઈએ તો શેષ કે લઈ 0, બરાબર, એટલે 0 ઇક્વલ ટુ, બરાબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો અહીંયા તમારે શું આવ્યા, 0 શેષ આવી 0, બરાબર, એના કરતા ભાજક મોટા, બરાબર।
तो आ वस्तु समझो के हमेशा का तो तुम्हारी जे शेष छे ए जीरो जेटली आवशे अथवा जीरो करता मोटी आवशे जे आपणे जोई सके छे के शेष केटली आई एक आई बी आई ने जीरो आई केम कारण के आपणो भाजक 3 हतो आपण जाणो के ज्यारे आपणो भाजक 3 हशे ત્યારે આપણી શેષ કેટલી હશે એના કરતા ઓછી મતલબ કે અહીંયા 3 છે તો 1 2 ને 0 બરાબર આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું તો આ જે છે કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય તો એની અંદર આપણે જે ભાગાકારની ક્રિયાને આપણે વાત કરવાના છે તો હવે આગળ આપણે યુક્લિડની ભાગવિધિ બરાબર ભાગ પ્રવિધિ વિશે સમજીશું અને એનો ઉપયોગ કરીને આપણે હવે ગુસામાં દાખલ થઈશું તો ગુસા સમજીશું चलो तो यूक्लिडनी भाग प्रवधि बराबर अब यूक्लिडनी जो भाग प्रवधि छे यूक्लिडनी भाग प्रवधि की मदद थी गुसा शोधो गुसा शोधो बराबर तो हम यूक्लिडनी भाग प्रवृत्ति जो आपको गुस्सा शोधवो छे तो एना माटे सर्वप्रथम आपणे गुस्सा एटले शुं ए समझवुं पड़शे तो गुसा अ एटले गुरुत्तम सामान्य अवयव बराबर समझाई दो केवी रीते तो जो 16 अने 20 तो 16 छे तो आपणे एना जो भाग पाड़ीए तो 2 2 4 2 8 2 16 અને 20 ના ભાગ પાડીએ તો 2 2 4 5 20 બરાબર હવે ગુસા એટલે શું તો કે બંનેમાં હોવું જોઈએ તો આ 2 અને આ 2 પ્રથમ વખત બંનેમાં છે એટલે આવશે ગુસામાં બરાબર આ 2 એટલે આપણો ગુસામાં આવશે પણ હવે જો 2 થી જે વખત અહીંયા છે અહીંયા નથી એટલે નહીં આવે અહીંયા અહીંયા છે પણ નીચે નથી એટલે નહીં આવે અને 5 નીચે જ ઉપર છે બરાબર નીચે છે પણ ઉપર નથી એટલે ગુસામાં નહીં આવે तो नंबर शुं थई गयो के भूसा अ 16 अने 20 नो केटलो थशे 4 थशे तो हवे केम एने भूसा कीधो तो जो हमेशा ध्यान रखजो आ 16 अने 20 कया कया घड़ियामां आवशे तो तमे जुओ एक ना घड़ियामां आवशे 1 * 16 16 बराबर चलो पछी एक ना घड़ियामां 20 आवशे 1 * 20 20 पछी बे ना घड़ियामां 2 * 16 2 * 20 बराबर अने पछी 4 ना घड़ियामां ગચો ગચો 16 અને 4 25 તો તમે જો કે આ બધામાં સૌથી મોટા મોટો અવયવ કયો છે 4 તો આ બધા એના સામાન્ય અવયવ કહેવાય 1 2 અને 4 એ બધા એના સામાન્ય અવયવ કહેવાય કોના 16 અને 20 ના બરાબર 1 2 4 એ 16 અને 20 ના સામાન્ય અવયવ કહેવાય પણ એ બધામાં 4 સૌથી મોટો હોવાથી 4 ને ગુસા અ તરીકે ગણવામાં આવે છે એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ તરીકે ગણવામાં આવે છે બરાબર તો 4 ને આપણે ગુસા કેટલા માટે કહીએ છે કારણ કે એ સામાન્ય અવયવમાં સૌથી મોટો છે એટલા માટે એ ગુસા તો આ ગુસાની સમજૂતી થઈ ગઈ બરાબર કે ગુસા કોને કહેવાય ગુસા એટલે સામાન્ય ગુરુત્તમ સામાન્ય અવયવ અને એ જે છે એ સામાન્ય અવયવમાં સૌથી મોટો હોવાથી એને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા કહેવામાં આવે છે ચલો તો હવે આપણે સાથે 1.1 તરફ જઈએ કે જેની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધવાનો છે ઓકે હવે એની રકમ આપેલી છે સાથે 1.1 દાખલા નંબર 1 એનો પહેલો દાખલો तो जो दाखला नंबर 1 છે એમાં સૂચના આપેલી છે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને પ્રવિધિ નો ઉપયોગ કરીને ઉપયોગ કરી ગુસા અ શોધો બરાબર જેમાં પહેલો દાખલો છે
135 तो सौथी पहलू स्टेप तमारे ही करवानो के 225 135 करता मोटा है ये दर्शाई देवानो। ओके ये दर्शाया पछी 225 ने 135 वडे भागवाना बराबर 225 ने 135 वडे भागवाना। चलो तो आपण 225 ने 135 वडे भागी बराबर। अब आपणने खबर छे कि भाई અહીંયા આપણે 135 નો વડ્યો બોલવાનો છે બરાબર। હવે નથી આવડતું તો શું કરવાનું સીધું સીધું 135 135 ના બીજા 135 શું મળે છે એટલે 135 135 કેટલા થાય 270 બરાબર। જેને ભર્યું ના આવડતું યાદ એ કરી શકે 135 આયા 135 એક 135 એના પછી 135 ગુણ્યા 2 તો 135 ના 135 શું મળે એટલે 270 જેના કરતા વધી ગયા બરાબર એટલે 135 એક 135 કેટલા બચ્યા 5 માંથી 5 ગયા 0 2 માંથી 3 ના જાય એટલે 10 કો લઈશું પાછળ એક ઓછા કરીશું 12 માંથી 3 ગયા 90 અને 1 માંથી ગયા 0 તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હવે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરો તો 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી આવી 90। ઓકે હવે આ જ જે ભાગ પ્રવૃત્તિ છે બરાબર એ આપણે કન્ટિન્યુ કરવાની છે પણ હવે 135 ને શેષ વડે ભાગવાના। चलो तो 135 ने शेष वडे भागू तो 90 एका 90 कारण के 90 गुणिया 2 9 वडे 180 એટલે આના કરતા વધી જશે બરાબર। ફરીથી એક વાર તમને બતાવી દઉં 135 ને 90 વડે ભાગો 90 એકા 90 બરાબર। 5 માંથી 0 ગયા 5 અને 13 માંથી 9 ગયા 4 તો કેટલા બચ્યા 45। ચલો હવે 135 बराबर 90 गुणिया 1 वत्ता शेष 45। चलो अब 90 ने 45 वडे भागो तो 45 दू 90 शेष आई गई 0 बराबर। तो જ્યારે આપણી શેષ 0 આવે ત્યારે આપણો દાખલો પૂરો થયો એવું સમજવાનું। ઓકે તો હવે આ દાખલામાં આપણે ગુસા શોધવો બરાબર। તો ગુસા કોણ તો આપણને ખબર છે કે ક્યારે ક્યારે શેષ 0 આવી તો કે 90 ને જ્યારે 45 વડે ભાગ્યા ત્યારે ને આપણે હમણાં જ કરી છે બરાબર। 45 દુ 90 શેષ કે 0 આવી તો શેષ 0 ક્યારે આવી તો કે 90 ને 45 વડે તો જે ભાજક આવે બરાબર તો આપણે લખીએ કે શેષ બરાબર 0 भाजक 45 ए गुसा अ छे बराबर। माटे गुसा अ 135 અને 225 નો કેટલો થશે 45 બરાબર। ચાલ આટલું શીખો પડી હવે જો તમને હું ફરી એકવાર સમજાવી દઉં કે કેમ 45 ગુસા છે તો તમે જુઓ કે આ જે 135 અને 225 છે એ બંને એકના ઘડિયામાં આવશે બરાબર। ચલો પછી 5 ને 3 8 8 ને 1 9 એટલે આ સંખ્યા 3 વડે ભાગાશે 5 ને 7 ને 3 9 તો આ 3 ના ઘડિયામાં આવશે મતલબ કે 135 અને 225 તો ભાગાકાર કરીને જોઈએ બંને 3 ના ઘડિયામાં આવશે। ચલો પછી 5 ના ઘડિયામાં આવશે બરાબર પછી આ બંને 15 ના ઘડિયામાં આવશે એટલે 3 અને 5 ના ઘડિયામાં આવે 15 ના ઘડિયામાં આવે બરાબર। આ બંને 15 ના ઘડિયામાં આવશે। ચલો પછી 15 પછી સીધા આવશે 45 બરાબર। ચલો આટલે સખો પડી તો તમે જુઓ કે ભઈ આ બધામાં આ બધા એના સામાન્ય અવયવ છે બરાબર। આ બધા એના શું છે સામાન્ય અવયવ પણ આ બધામાં સૌથી મોટા મોટો કયો અવયવ છે 45 એટલા માટે 45 આપણો ગુસા છે બરાબર। એટલા માટે 45 આપણો શું છે ગુસા બરાબર। તો આ ખાસ ધ્યાન રાખજો તો આ રીતે તમારો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી ગુસા શોધ્યો।
तो विद्यार्थी मित्रों आपणो जे युक्लिडना भागाकारनो पूर्व प्रमेय हतो ए मैं तमने समझायो एना पछी युक्लिडनी भाग प्रवृत्तिनी अंदर घुसा कोने कहेवाय ए मैं तमने समझायो पछी युक्लिडनी भाग प्रवृत्तिनो उपयोग करी घुसा केवी रीते शोधाय ए मैं तमने समझायो तो आजना विडियो लेक्चरनी अंदर आटलो आप व्यवस्थित तैयार करो एवी आपने नम्र विनंती थैंक यू।